ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ મુસાફરી કેટલી લાંબી છે ખબર છે એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેટલી તમને થશે અરે કેટલી લાંબી ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું નહીં થાક લાગે નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે મનને તૈયાર રાખજો આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ જ્યાં મૈકલ નામનો પર્વત છે એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય એ જ નર્મદા ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસ્તી ઉછળતી કૂદતી નર્મદા તમને ખબર છે નર્મદાનો અર્થ જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો નર્મદા ક્યાંક એકદમ શાંત ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે રેવા એટલે કૂદનારી ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે લો આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા સુંદર જગા છે આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આજુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ્યા આ જગ્યાને બંદરકૂદ કહે છે આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા ને ત્યાં જુઓ એકસો આઠ પગથીયાવાળું ચોસઠ જોગણીઓનું ગૌરીશંકર મંદિર આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા ને ઠેર ઠેર હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મૂશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ ધુવાધાર વરસાદ ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા આ ધુવાધાર નામની જગાએ નર્મદા ધોધની જેમ પડે છે ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એનીએ આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો કેટલું સુંદર દૃશ્ય તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો આજુબાજુ ખુલ્લો પ્રદેશ આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે થાય કે થોડા વીણી લઈએ હવે થોડીક ઝડપ કરીશું ને ઈટારસિંહ હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે ધ્યાન રાખીને પગ મૂકવો પડે પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ વાહ હવે ગુજરાતમાં પ્રવેશી ગયા ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશને ગુજરાતની સરહદે સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે કેવડિયા નજીક ગોરા ગામે શૂલ પાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ પહેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે વિશ્વની સૌથી મોટી કોક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે નમામી દેવી નર્મદે જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે બે બાજુ નર્મદા વચ્ચે કબીર વડ અહીં નર્મદા મૈયા શાંત છે વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે જાણે વડનું નાનું સરખું વન જોઈ લો કવી નર્મદે તો વળી ગાયેલું ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે બહુ સમય થઈ ગયો છે સ્નાન કરીને આગળ વધો પણ જોજો હં જળ એ જીવન છે આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે ખરું ને તો આપણે ચાલીએ બેટને સામે છેડે ઉપર શુક્લ તીર્થ આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે દરેક નદી છેવટે સાગરને જ મળે ને કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે પણ નર્મદા તે નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ શાની સાગરમાં એ દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે આવી નર્મદા આપણી લોકમાતા છે ગુજરાતની મોટી ને સુંદર નદી છે આપણી આશા છે જીવાદોરી છે તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું